નમસ્તે મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, બજેટ શું છે? બરાબર, હમણાં જ તમે જાણતા હશો ભાઈ, ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના રોજ બજેટ છે તે જાહેર કર્યું. તો આ બજેટ શું છે? તો કે કોઈ પણ દેશ એક વર્ષની અંદર કેટલી આવક કરશે, કેટલા એના ખર્ચ હશે, બરાબર, એનો અંદાજ દર્શાવતું પત્ર એટલે એને બજેટ છે તે કહેવામાં આવે છે. જે દર વર્ષે સામાન્ય રીતે જે તે દેશના નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે. ભારતનું આ 2024નું બજેટ એ હમણાં મંગળવારે નિર્મલા સીતારમણ દ્વારા છે તે રજૂ કરવામાં આવ્યું. એમણે પોતાના બજેટમાં 1 કલાક અને 23 મિનિટની સ્પીચ છે તે આપી, જેમાં એને બજેટ રજૂ કર્યું. જો તમારી પાસે તેને સાંભળવાનો સમય ન હોય તો આ વિડીયોને છેક સુધી જોજો. બરાબર, એના જે અગત્યના પોઈન્ટ જે આપણા માટે વ્યવહારમાં કામના છે હું તમને આ વિડીયોમાં છે તે જણાવું છું. સૌથી પહેલી વાત કરીએ તો કે જે ટેક્સની જે છૂટછાટ આપવામાં આવી એની વાત કરીએ તો કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું, બરાબર, એને 50,000થી વધારીને 75,000 જેટલું છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ 0 થી 3 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ છે તે ભરવામાં આવતો નથી. વાત કરીએ 3 લાખથી 7 લાખ સુધી તો કે તેમાં 5% ટેક્સ છે તે ભરવાનો આવશે. ત્યારબાદ તો કે 7 લાખથી 10 લાખ સુધીની આવક ઉપર તમને 10% ટેક્સ છે તે ભરવામાં આવશે. 10 થી 12 લાખ રૂપિયાની આવક ઉપર 15% અને 12 થી 15 લાખ સુધીની આવક ઉપર 20% ટેક્સ, અને જ્યારે 15 લાખથી વધુ વાર્ષિક આવક જ્યારે પણ હોય તો એના ઉપર ફ્લેટ 30% ટેક્સ છે તે આપવાનો રહેશે. ત્યારબાદ એજ્યુકેશન લોનની વાત કરીએ તો વિદ્યાર્થીઓને દેશભરની અંદર જે પણ કઈ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં એડમિશન માટે સરકાર દ્વારા લોન આપવામાં આવશે, અને એ લોનના 3% અમાઉન્ટ સરકાર છે તે આપશે, અને વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીના ઈ વાઉચર પણ છે તે આપવામાં આવવાની જાહેરાત કરી છે બજેટમાં. ત્યારબાદ સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના અંતર્ગત 1 કરોડ ઘરમાં દર મહિને 300 યુનિટની વીજળી મફતમાં છે તે આપવામાં આવશે. યુવાનો માટે મુદ્રા લોનની જે રકમ પહેલા 10 લાખ રૂપિયા સુધીની લોન છે તે મળતી હતી, જે વધારીને હવે આ વર્ષથી 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન છે તે મેળવી શકાશે. અને પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ વધુ ઘર છે તે બનાવવામાં આવશે, અને આગામી 5 વર્ષની અંદર બીજા 2 કરોડ મકાનો છે તે બનાવવામાં આવશે. અને આ બજેટમાં કઈ કઈ વસ્તુઓ છે તે સસ્તી થઈ એની વાત કરીએ તો કે સોનું છે, પ્લેટિનમ, ચાંદી વગેરે પરની જે ડ્યુટી હતી એને 6% જેટલી છે તે ઘટાડી છે. એટલે સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી મોંઘી ધાતુઓ હતી એ થોડી સસ્તી છે તે થશે. બરાબર, મોબાઈલ ફોન છે, ઇલેક્ટ્રિક વાયર છે, મોબાઈલને લગતી એસેસરીઝ વગેરે સસ્તું થયું છે. આ ઉપરાંત તો કે લેધર અને સી ફૂડ જેવી વસ્તુઓ પણ બજેટમાં સસ્તી છે તે થઈ છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો.